ભાવનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે ફાળવેલી 42 બસો પૈકીની 12 બસોનું લોકાર્પણ સાંસદ ભારતીબેન શિયાળ અને મેયર કીર્તિબેન દાણીદરિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન બસને કરાવ્યું હતું. ભાવનગર એસટી વિભાગને સરકાર દ્વારા કુલ 42 નવી બસો ફાળવવામાં આવી છે, જે પૈકીની 2 સ્લીપર કોચ અને 10 લક્ઝરી કોચની નવી બસોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર કીર્તિબેન દાણીદરિયા, સાંસદ ભારતીબેન શિયાળ, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, એસટી વિભાગના નિયામક સુરેન્દ્રસિંહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવી 12 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જ્યારે બાકીની 30 બસોની ફાળવણી માર્ચ મહિનામાં થઈ જશે તેમ પ્રસંગોમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. આજે ભાવનગર બાર નવી બસો એનું લીલી ઝંડી આપી અને માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રી, ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને ભાવનગરની જનતાએ પ્રસ્થાન કરાવ્યું છે. ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એક પણ ક્ષેત્ર એવું નથી કે જે વિકાસને ટચ ન કરતું, અને એ જ રીતે લોકોની નાનામાં નાની સુવિધાનો ખ્યાલ છે ગુજરાત સરકાર રાખી રહી છે, અને એ અંતર્ગત લોકોની યાતાયાતની સુવિધા એટલે કે આવાગમનની સુવિધામાં પણ એમને સારી સગવડતા સાથે, બિલકુલ અગવડતા ન પડે એ રીતે નવા રૂટો પણ મળી રહે અને સારી આરામદાયક મુસાફરી થઈ શકે એ માટે ભાવનગરને આજે 12 બસો નવી બિલકુલ એ મળી છે. લગભગ આ એકાદ મહિનામાં બીજી 50 મિની બસનું આગમન થવાનું છે, અને એ પછી આખા વર્ષ દરમિયાન જે રીતે બસો સ્ક્રેપમાં જશે અથવા તો જૂની બસો જે છે એને કન્ડેમ કરી અને નવી બસો સતત એ ભાવનગરના એસટી ડેપોને એટલે કે ભાવનગરના લોકોની જનતા માટે થઈને એ મળવા જઈ રહી છે. આખા વર્ષ દરમિયાન લગભગ 101 બસ છે એ ભાવનગરને મળવાની છે, અને એ પછી પણ એ સતત જે રીતે જૂની બસો છે એ કન્ડેમ થતી જશે એ રીતે નવી બસો એ મળતી જશે. આ બસો મળવાથી ભાવનગર એસટી અને ભાવનગર જિલ્લાના તમામ લોકોને આવાગમનની સુવિધામાં એ ખૂબ સારો એ સુધારો પણ થયો છે અને વધારો પણ થયો છે. નવા રૂટો પણ એ શરૂ કરી શકાશે અને મુસાફરોને સારી આરામદાયક એ મુસાફરી પણ થઈ શકશે, એટલે ખૂબ ઝડપી અને ખૂબ બધી માત્રામાં એ ભાવનગર એસટી ડેપોને આજે બસ મળવા જઈ રહી છે, ત્યારે તમામ ભાવનગરની જનતાને, જિલ્લાની જનતાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથે સાથે એ અપીલ પણ કરું છું કે બસ છે એ આપણી પોતાની છે, એટલે એની જાળવણી પણ આપણે જાતે જ કરીએ અને બસ છે એની ખૂબ સારી રીતે સ્વચ્છતા રાખીએ અને જાળવણી કરીએ એ અપીલ સાથે ફરી વખત સમજાવું.